હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ ઓફ ગુજરાત. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માર્કેટમાં મળે છે એવી ક્રિસ્પી અને ક્રન્ચી દલિયા ચીક્કી. પાયો પરફેક્ટ કેવી રીતે કરવાનો એ આગળ આપણે રેસીપીમાં જોઈશું. મારી બનાવેલી રેસીપી જો તમને પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો. આવી જ નવી નવી રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો ટેસ્ટ ઓફ ગુજરાતને અને બેલ આઇકોનનું બટન જરૂરથી ક્લિક કરજો, જેથી દરેક રેસીપીના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફ્રેન્ડ્સ, દલિયા ચીક્કી બનાવવાનું શરૂ કરીએ. એક કઢાઈ લઈશું, એમાં એક ચમચ ઘી નાખીશું. ઘી ગરમ થાય એટલે એમાં એક કપ ગોળ નાખીશું, આશરે 150 ગ્રામ જેટલો. મીડિયમ ફ્લેમ ઉપર ગોળનો પાયો બનાવી લઈશું. એક કપ દલિયા લઈશું તો એની સામે એક કપ ગોળ લેવાનો. ફ્રેન્ડ્સ, જો મેઝરમેન્ટ તમે પરફેક્ટ લેશો તો ચીક્કી તમારી સરસ બનશે. આમાં તમે દેશી ગોળનો પણ યુઝ કરી શકો છો. ગોળમાં સરસ એવા બબલ્સ આવી ગયા છે અને ગોળ મેલ્ટ થઈ ગયો છે. આ રીતે સતત હલાવતા રહેવાનું. ફ્રેન્ડ્સ, ચીક્કી બનાવવા માટે ગોળનો પાયો પરફેક્ટ હોવો જોઈએ. પરફેક્ટ પાયો કઈ રીતે બનાવવો એ આપણે શીખીશું. ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ચેક કરી લઈએ ચીક્કી માટેનો પાયો તૈયાર છે કે નહીં. એક વાટકીમાં પાણી લઈશું, એમાં 2-3 ડ્રોપ્સ નાખીશું ગોળના અને 2 સેકન્ડ માટે એને પાણીમાં જ રહેવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જે પાણીમાં આપણે ડ્રોપ્સ નાખ્યા હતા એ સરસ એવા ક્રિસ્પી બની ગયા છે. આ રીતે તોડીએ તો તૂટી જાય અને ક્રિસ્ટલ જેવો અવાજ આવે, એટલે આપણો ગોળનો પાયો પરફેક્ટ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે એમાં 1/4 ભાગનો ખાવાનો સોડા નાખીશું. ખાવાનો સોડા નાખવાથી સરસ બબલ્સ આવી જશે અને પાયાનો કલર પણ ચેન્જ થઈ જશે અને જે આપણે ચીક્કી બનાવીશું એ સરસ ક્રિસ્પી એવી બનશે. જે રીતની માર્કેટમાં મળે છે એ જ રીતની ચીક્કી તૈયાર થશે. તમે જોઈ શકો છો સરસ એવા બબલ્સ આવી ગયા છે. હવે એમાં આપણે 1 કપ દલિયા નાખીશું, એને બરાબર મિક્સ કરી લઈશું. આ ચીક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દલિયામાં પ્રોટીન પણ વધારે હોય છે, જેથી તમે બાળકોને આ ચીક્કી બનાવીને આપી શકો છો. એને બરાબર મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, કિચન પ્લેટફોર્મ ઉપર કે થાળીમાં આ રીતે તેલ લગાવી લેવાનું અને આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એને નાખીશું અને ગ્લાસ કે વાટકીને આ રીતે આપણે તેલ લગાવી લઈશું અને એનાથી આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું ચીક્કીને. આ પ્રોસેસને થોડીક ફાસ્ટ કરવાની. અને એક વેલણ લઈશું, એને પણ આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે વણી લઈશું ચીક્કીને. આ રીતે એને ફેલાવી લેવાની. આ ચીક્કીને થીક રાખવાની, એને બહુ પતલી નથી કરવાની. એને ચપ્પાથી આ રીતે કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એને ગરમ ગરમમાં જ પીસ પાડી લેવાના. થોડુંક હાર્ડ લાગશે પણ ચપ્પાને દબાવીને પરફેક્ટ પીસ આપી દેવાનો. એને ઠંડી થવા દઈશું. ફ્રેન્ડ્સ, 5-10 મિનિટ થઈ ગઈ છે અને ચીક્કી સરસ એવી ઠંડી થઈ ગઈ છે. ચેક કરી લઈએ, સરસ ક્રિસ્પી એવી ચીક્કી બની છે. તમે જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી ચીક્કી તૈયાર છે. પ્લેટમાં મૂકતાની સાથે ક્રિસ્ટલ અવાજ આવે છે. એ જ રીતે દરેક ચીક્કી આપણે નીકાળી લઈશું. જે રીતની માર્કેટમાં મળે છે એવી જ ચીક્કી તૈયાર છે. સરસ એવી તૂટી જાય છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, એક ચીક્કી હું તમને તોડીને બતાવું. સરસ ક્રિસ્પી અને ક્રિસ્ટલ અવાજ આવશે. ક્રિસ્પી અને ક્રન્ચી દલિયા ચીક્કી તૈયાર છે. ફ્રેન્ડ્સ, તૈયાર છે દલિયા ચીક્કી. મારી બનાવેલી રેસીપી જો તમને પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.